चोटीला ट्रक एसोसिएशन द्वारा डीजल में भाव वधारो थता पड़ती मुश्किलीना माटे मीटिंग योजाई हती। ट्रांसपोर्ट उद्योग हाल खूब ज विकट परिस्थिति में पसार थई रह्यो छे, जेमा खास करीने डीजल अने टोल टेक्स ना वधता जता खर्च गाड़ी मालिकोनी कमर तोड़ी नाखी छे। आ मीटिंग में गाड़ी भरवा खाली करवानी मंजूरी वेपारी चूकवे जेवा निर्णय करवामां आव्या हता। अहेवाल जगदीश जाला, चोटीला। હાલ કોરોના મહામારી ચાલી રહી છે, એના હિસાબે અમારા ટ્રક અત્યારે હાલ ઉભેલા છે અને આ બધી એવી પોઝિશન થઈ ગઈ છે કે અમને કાંઈ પરવડતું નથી। અમારી ટ્રકના હપ્તા પણ અમારે ઘરેથી આમ તેમ કરીને અને એનું વ્યાજ પણ આમ તેમ કરીને ભરવું પડે છે, છતાં કે એટલું બધું ડ્રાઈવર લોકોને પગાર પણ આપવો પડે છે બેઠા બેઠા, તો એના હિસાબથી અમારે ધંધો એકદમ અત્યારે આ મરણ પથારી રહ્યો છે। તો હવે અમારી અપેક્ષા એવી છે, સરકાર પાસે પણ છે અને ફેક્ટરી માલિક પાસે પણ છે, ઉદ્યોગ પાસે, કે અમને થોડી બધી હેલ્પ કરે એમ, કે બધું એના ઉપર અમારે નથી નાખવું, તો હું છે કે અમારું પણ રડી જાય અને એ લોકોનું પણ હાલે। અમારે જવાબદારી એટલી બને કે અમારે માલ પોગાડવાનો હોય છે, અમારે લોડિંગ અનલોડિંગનો ચાર્જ અમારે કાંઈ આપવાનો નથી હોતો, અમારી પહેલી માંગ તે છે। બીજી માંગ એ છે કે ગવર્મેન્ટ અમને થોડું ડીઝલમાં રાહત કાંઈ કરી દે સરકાર, તો અમારો ધંધો અત્યારે મરણ પથારી જે યોગ્યો છે, તો થોડીક અમને એમાં રાહત મળે। અને કોરોના લોકડાઉન થી તો બધાને ખબર છે, તો એના હિસાબથી શું છે, ડ્રાઈવરોના પગાર, ફાઇનાન્સના હપ્તા, આ બધું ભરવું પડે છે ઘરેથી આમ તેમ કરી, એટલે આવી બધી તકલીફ છે અમારી। આના પરિસ્થિતિ જો હાલને હાલ ચાલી રહે તો અમારે નાદારીનો વારો આવી જશે, કે બેંકવાળાને કહેવું પડશે કે ભાઈ આ અમારે ટ્રક તમે ફાઇનાન્સ ઉપર ફાઇનાન્સ કરેલી છે, તમે લઈ જાઓ, અમારી પાસે હપ્તા ભરવાના પૈસા નથી હાલ, તો અમારે આ ટાઈમ આવી જશે, એક વખત એવો આવશે, સમજા?